સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. સાહેબ, આ સાસુની વાત નીકળી છે ને તો મને એમ થાય છે કે મારે તમને એક પ્રસંગ કહેવો જોઈએ. કોઈ માને નહીં એવી ઘટના છે પણ હકીકત છે સાહેબ. અમારા એક સગા છે કુસુમબેન, એમને કાંઈક 60 વર્ષ પૂરા થયા ને એટલે બહુ મોટી પાર્ટીનું આયોજન કર્યું અને બધાએ નક્કી કર્યું આપણે બધાને મોટી મોટી ગિફ્ટો આપીએ. હવે કુસુમબેનને 3 જમાઈઓ છે એટલે એમણે શું વિચાર્યું કે પહેલાં મારે મારા 3 જમાઈઓની પરીક્ષા લેવી છે, મારે જોવું છે કયો જમાઈ સાસુને કેટલો પ્રેમ કરે છે. એટલે સૌથી પહેલાં કુસુમબેન મોટા જમાઈને લઈને દરિયા કિનારે ફરવા ગયા અને કુસુમબેને ઓચિંતાનો દરિયામાં ભૂસકો માર્યો. અરે મોટો જમાઈ બિચારો એવો ડઘાઈ ગયો, એણે પણ સાસુની પાછળ કૂદકો માર્યો અને કુસુમબેનને બચાવી લીધા. એટલે એમણે રાજી થઈને મોટા જમાઈને એક મારુતિ ગાડી ભેટ આપી. પછી કુસુમબેન વચલા જમાઈને લઈને દરિયા કિનારે ગયા અને પાછા દરિયામાં કૂદ્યા. અરે બિચારા વચલા જમાઈએ પણ મહા મહેનતે દરિયામાંથી એમને બહાર કાઢ્યા એટલે એને એક મોટરસાયકલ ભેટ આપી. છેલ્લે નાના જમાઈને લઈને ગયા અને કુસુમબેને પાછો દરિયામાં ભૂસકો માર્યો. એટલે નાનાએ સલાહ વિચાર્યું કે આ હવે મને સાયકલ જ અપાવવાની છે, એના કરતાં ભલે મરતી સાસુ. અને તમે નહીં માનો સાહેબ, એ દિવસે કુસુમબેન દરિયામાં ડૂબીને ખરેખર મરી ગયા સાહેબ. બીજા દિવસે શું થયું ખબર છે? સસરાએ નાના જમાઈને BMW ગાડી ભેટ આપી. બોલો, એટલે આ બધી સાલી નસીબની વાત છે. મારા નસીબમાં BMW છે નહીં, કારણ કે મારો સસરો ઓલરેડી LBW થઈ ગયો છે અને એ પણ મારી સાસુને લીધે. મેં તો નક્કી કર્યું સાહેબ, ચાન્સ મળે ને જાડીને કોથળામાં નાખીને કરું ઘા. એ જાય, માય ગોડ. શું કરવું છે સાસુનું? સન્માન સાસુજી, તમારું સન્માન કરવું છે. તમારા જ વખાણ કરતો હતો. મેં સાંભળ્યા. બેબી, હું આવી ગઈ છું. હા, એ તો સવાર પડે એટલે આવી જ જાવ છો. છો નહીં એટલે છાપા જેવું છે એમ. રોજ સવારે બારણું ખોલો, છાપું બહાર જ પડી હોય. એક તકલીફ છે, છાપું ઘણી વાર ચોરાઈ જાય છે. તમે હજી થશે થશે, માતાજી બધું કરશે. બે બેસો ને. હા તે બેસીસ જ. વાહ, જસ્ટ રિલેક્સ થઈ જાવ સાસુજી. તમારું જ ઘર સમજો, ખાલી વેચી નહીં નાખતા, બસ કઈ નહીં. ક્યાં જાવ છો? બાથરૂમ આવું છે. સોરી, માફ કરજો, ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો. આ તો હા પાડી દે એવી છે. સાસુજી શું છે, રાતના ચૂરણ લીધું તું, જરા પ્રેશર જેવું લાગે. હું જઈ આવું અંદર. ક્યાંય જવાનું નથી, બેસો. એટલે કુદરતી ક્રિયા ઉપર પણ પ્રતિબંધ? હા. ભલે ભલે, તમારો ઓર્ડર થયો એટલે પતી ગઈ વાત, બેસી જાઉં છું. ની જાતને ચૂરણની બાટલી પર લખવું જોઈએ, શાદી હોય હે તો મત લેના. હાય મમ્મી. હાય મારી ઢીંગલી. બોલો, આ ઢીંગલી છે, મને રમાડે ઢીંગલી. એ અલકા, શું આ ન્યૂઝ વાંચ્યા? જૂનાગઢના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાયું. એટલે હું વિચારતો તો નાગા બાવા એ કિસ્સું બનાવ્યું ક્યાં એમ. ચૂપ રહો, હું ક્યારની તારી રાહ જોતી હતી. વકીલ પાસેથી પેપર્સ લઈ આવી. હા, વકીલ આ વાંચો. શું વિલ બનાવ્યું? ના, ડિવોર્સ પેપર્સ છે. એટલે સાસુજી આ ઉંમરે તમે ડિવોર્સ લેશો? ગજબ કેપેસિટી કહેવાય, તારી મમ્મી મરજ છે. એટલે આપણા ડિવોર્સ પેપર્સ છે. અલકા, આપણા ડિવોર્સ? હજી તો લગ્નના બિલ ચૂકવવાના બાકી છે. સાઈન કરો વખરિયા. નહીં કરો વખરિયા, સાઈન કરો. કઈ બોલ અલકા. અરવિંદ, તમે સાઈન કરો છો કે નહીં? કરીશ, સાઈન કરીશ, લેકિન જાઓ જાકે પહેલે ઉસ ગોર મહારાજ કી સાઈન લેકે આવો, જિસને મેરે હાથો પે મિંઢણ બાંધા થા. જાઓ જાકે ઉસ કેટરર કી સાઈન લેકે આવો, જિસને મુજે બિગડી હુઈ બાસુંદી ખિલાઈ થી. ઉસ ઓર્કેસ્ટ્રા વાલે કી સાઈન લેકે આવો, જિસને પરણે એટલે પ્યારા લાડી કે ગીત બજાયે થે. ઓર સબસે પહેલે મેરે સસરે કી સાઈન લેકે આવો, જિસને કન્યા દાન દિયા થા. ઉસકે બાદ મેં સાઈન કરુંગા. હાય, જુમ્મા ચુમ્મા દે દે. એની જાતને અમિતાભ ઘૂસી ગયો શરીરમાં. બકવાસ બંધ કરો, તમે શ્વાસ લેવાનું બંધ કરો. શું છે અલકા? પ્લીઝ તું મમ્મીને સમજાવ, મેં તારે માટે શું શું નથી કર્યું. હાય હાય, તમે શું શું નથી કર્યું? અરે શું શું નહીં, શું શું યાર, શું બોલું. હવે તમે મારી ઢીંગલીને હેરાન કર્યા સિવાય કંઈ નથી કર્યું. મેં આને હેરાન કરી? હા,
એક વોશિંગ મશીન લેવાની ત્રેવડ નથી તમારામાં. પાછું ચાલુ કર્યું, હમણાં ઝઘડા શરૂ કરાવશે. વોશિંગ મશીન રો, તમારે શું ધોવું છે? તમે અહીંયા મૂકીને જાઓ, તમારા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પહોંચાડી દઈશ. અરે પણ રોજ વોશિંગ મશીનનું કાઢો, જરા સમજો. હમણાં આવડો મોટો ફ્લેટ ભાડા ઉપર લીધો છે, હવે વોશિંગ મશીન પણ લઈશ. લઈશ નહીં, આજે જ લાવો. અને 15 દિવસમાં એસી, એલસીડી ટીવી ને હોમ થિયેટર પણ લાવો. થિયેટર અને ડિવોર્સ અટકાવવા હોય તો 1 મહિનામાં મર્સિડીસ કાર, ડાયમંડ નેકલેસ ને દિવાળી પર થાઈલેન્ડની ટૂર, અને સાથે હું પણ આવી છે. અને કહેવાય બાય 1 ગેટ 1 ફ્રી. હનીમૂન ઉપર પણ ડોસી સાથે આવી હતી. બોલો, આખી રાત ફોન કરી કરીને પૂછે, શું ચાલે બેબી, શું ચાલે બેબી. એમાં કશું ચાલુ જ નહીં થયું યાર. ને આપણે ગુજરાતી ભાઈઓ, 1.5 દિવસનું પેકેજ હતું, બીજે દિવસે પાછા. મારી બેબીની બધી ઈચ્છા પૂરી કરો, નહીતર પછી હું છું ને તમે છો. એટલે એક્સચેન્જ ઓફર પ્લીઝ સાસુજી, મારી કેપેસિટી નથી. અરે એટલે પૈસા કમાવાની નથી, તું સમજાવ તારી મમ્મીને, હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું? ચોરી કરો, જો એ તો બેંકમાં ધાડ પાડો. બેંકમાં ધાડ પાડું? તમે સાથે આવજો. અરે યાર, તમને હાથ જોડું છું. પ્લીઝ અલકા સાંભળ, જીવ દયા જેવું તો રાખો. ના ના, તમે બંને રોજ મારી પાછળ પડો છો, પૈસા કમાવ કમાવ કમાવ. તું તારા ભાઈ દેવેનની વાત કર. શું? મારા ભાઈનું શું છે? હું તને પૂછું છું, શું છે તારા ભાઈનું? 24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય છે. એને બોબડો નહીં કહેતા. શું કામ નહીં? ભગવાને જેને બોબડો બનાવ્યો, અને બોબડો નહીં તો શું, લંગડો કહું? ચૂપ રહો. ના ના સાસુજી, હું દર મહિને 30,000 લાવીને આના હાથમાં મૂકું છું. 1 રૂપિયો કમાયો તમારો દીકરો? ચાલો બેઠો બેઠો તરંગી તુક્કા લગાડે. આજે આ ધંધો કરીશ, કાલે પેલો ધંધો કરીશ, લાખના લાખના 12,000 કરે. અરે જાલિમ, દિલ દિયા થા તુજકો અબલા સમજ કર, તુને પીટ ડાલા તબલા સમજ કર. જોઈ લીધું ને સાહેબો, નજરો નજર તમે જોયું ને કઈ પરિસ્થિતિમાં જીવું છું. એટલે જ કહું છું, દુનિયામાં બૈરી જેવું વિચિત્ર પ્રાણી બીજું એક કે નથી. આ પતિને સુખેથી જીવવાય ન દે, ને કડવા ચોથના વ્રત કરી કરીને મરવાય ન દે. યાર માણસ જાય ક્યાં? તમે નહીં માનો, એકવાર તો હું એટલો કંટાળી ગયો, સીધો ગયો એક તાંત્રિક ફકીર પાસે. ગજબનો ફકીર, જાદુઈ તાવીજો આપે. મેં કહ્યું, બાબા મેરી બૈરી કો મેં વશ મેં કર સકું, એસા તાવીજ દો. તો મને કે, ગધે મેરે પાસ એસા તાવીજ હોતા તો મેં ફકીર ક્યું બનતા. કોઈનો સપોર્ટ નથી. પણ મેં બહુ વિચારી છે સાહેબ, મારી પાસે 3 ઓપ્શન છે, અને એકચ્યુઅલી મારે તમારા બધાની સલાહ જોઈએ છે. હું તમને કહું, ઓપ્શન નંબર 1, સાસુનું ખૂન કરી નાખો. ઓપ્શન નંબર 2, નવી વાઇફ લઈ આવ. અને ઓપ્શન 3, જે બૈરી મળી છે એને રાજી રાખવા કરોડપતિ બની જાઓ. શું કરવું એ જ સમજાતું નથી. ભાઈઓ, 2 નંબરનું ઓપ્શન પસંદ નહીં કરતા, કારણ કે ગુજરાતી માલ બધો એક સરખો જ નીકળે. અને સાસુનું ખૂન કરતા પહેલાં 1000 વાર વિચાર કરવો પડે. ભૂલે છો કે જીવતી રહી ગઈ તો? એટલે રસ્તો મારી પાસે એક જ છે, કરોડપતિ બની જાઓ. પણ એ સાલું અઘરું છે. સીધા રસ્તે કરોડપતિ નહીં બનાય, મારે કરોડપતિ બનવા માટે કોઈક આડો રસ્તો પકડવો પડશે. અને મેં આડો રસ્તો પકડ્યો. મારા એક ફ્રેન્ડ પાસેથી 20,000 રૂપિયા ઉધાર લીધા, અને સીધો પહોંચ્યો ઘોડાની રેસ રમવા. પહેલી રેસમાં હોંશે હોંશે 2,000 લગાડ્યા, અને 2 જ મિનિટમાં ગુમાવ્યા. બીજી રેસમાં 5,000 લગાડ્યા, એ પણ ગયા. અને ત્રીજી રેસમાં મારા ખિસ્સા ખાલી થઈ ગયા. એ ઘડીએ મને જ્ઞાન થયું કે રેસ કોર્સ એવી જગ્યા છે જ્યાં ઘોડાઓ માણસોને ગધેડા બનાવે છે. પણ ત્યાં જ મારી ઓળખાણ થઈ રામલાલ પરદેશી સાથે.
પરદેશીએ મને પૈસા કમાવાની એક નવી લાઈન બતાવી અને સાહેબ એક અઠવાડિયામાં મારી દશા અને દિશા બંને બદલાઈ ગઈ.